વાહનોની ઉપર બેસીને વતન જઈ રહેલા લોકો પોતાની જિંદગી સાથે ખિલવાડ કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો નજરે ચડી રહ્યા છે। વાહન ચાલકો પણ મુસાફરોને ઘેટા બકરાની જેમ પોતાના વાહનમાં ભરી જનતાની જિંદગી સાથે રમત રમી રહ્યા હોય તેવું લાગે છે। ત્યારે સોશિયલ મીડિયામાં રક્ષાબંધનના તહેવાર ટાણે જ આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તુફાન ગાડીમાં જીવના જોખમે લોકો મુસાફરી કરી રહ્યા હોવાનો એક વિડીયો સામે આવતા લોકોના ચર્ચાનો વિષય બન્યો છે। સાબરકાંઠામાં નેશનલ હાઈવે 8 ઉપર એક તુફાન ગાડી કેપેસિટી કરતા વધુ મુસાફરોને બેસાડીને નીકળી હોવાનું સામે આવ્યું હતું। તો નવાઈની બાબત એ હતી કે આ કારમાં અંદર જ નહીં પરંતુ ગાડીની ઉપર પણ ઘેટા બકરાની જેમ લોકો બેઠા હતા। આ વાહન અમદાવાદથી પેસેન્જરો ભરીને નીકળ્યું હોવાનું સામે આવ્યું। હાઈવે પર તુફાન ગાડીમાં આ પ્રકારની મુસાફરી છતાં ટ્રાફિક પોલીસ અથવા આરટીઓએ કામગીરી ન કરતા અનેક પ્રકારના સવાલ ઉભા થઈ રહ્યા છે। આ વિડીયો જોઈને લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે। વિચારવા જેવી બાબત એ પણ છે કે ડ્રાઈવરની એક ભૂલ કેટલાય લોકોની જિંદગી ઉજાડી શકે છે તેનો ખ્યાલ પણ કોઈને નથી। ત્યારે હવે જોવાનું એ રહેશે કે વાયરલ થઈ રહેલા આ વિડીયોને લઈને પોલીસ દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવે છે કે નહીં। દિવસે જેની દાઢી કરતો રાત્રે એના જ ઘર અને દુકાનને નિશાન બનાવી ચોરી કરતો હતો, એટલે કે દિવસે હજામત કરાવવા આવનારની આ ચોર બરાબરની હજામત કરી નાખતો હતો। અમદાવાદમાં એલસીબીની ટીમે ચોરીના આખા અનોખા કિસ્સાનો ભેદ ઉકેલી નાખ્યો। આરોપીનું નામ વિકી ઉર્ફે વિક્રમ રાઠોડ છે, જે શહેરના પોસ્ટ વિસ્તારમાં આવેલી એક સલૂનમાં નોકરી કરતો હતો। સલૂનમાં કોઈ વાળ દાઢી માટે આવે ત્યારે તેની સાથે ગપાટા મારી ઘર અને દુકાનના સરનામા જાણી લેતો, નોકરી પતાવી રાત્રે સાયકલ પર સવાર થઈ ગ્રાહકના સરનામે પહોંચતો અને 3-4 કલાક રેકી કર્યા બાદ હાથફેરો કરી ફરાર થઈ જતો। પૂછપરછમાં આરોપીએ કહ્યું હતું કે તેણે જીવન જરૂરી વસ્તુની ચોરી કરી છે, પત્ની સાથે સાડીઓ, ઘર માટે ગેસનો બાટલો, લેપટોપની ચોરી કરી છે। આરોપી વિરુદ્ધ વાડજ અને સોલામાં ફરિયાદ નોંધાઈ છે। જો કે અગાઉ તેણે 22 લાખ રૂપિયાની ચોરીને પણ અંજામ આપ્યાની કબૂલાત કરતા પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે। પોલીસનું કહેવું છે કે આરોપી પહેલા સલૂનમાં નોકરી કરતો હતો ત્યારે જે ગ્રાહકો આવે છે તેની સાથે કોઈ દુકાન કે ઘર બાબતે વાતચીત કરતો હતો, બાદમાં તે જગ્યા પર રાત્રે સાયકલ લઈ અને પહોંચી જતો હતો। ત્યાં 3-4 કલાક સાયકલ પર જ રેકી કરતો અને બાદમાં ચોરી કરી સાયકલ લઈ અને ફરાર થઈ જતો હતો। આરોપીએ પત્ની માટે 5-1 જેટલી સાડીઓ પણ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે, જોકે એ બાબતે ફરિયાદ થઈ નથી। આરોપીએ ચોરી કરેલા લેપટોપનો પાસવર્ડ પણ જાતે જ બદલી નાખ્યો। એક સામાન્ય માણસને પાસવર્ડ બદલતા કેવી રીતે આવડ્યું તે સવાલ પણ પોલીસે પૂછપરછ કરતા આરોપીએ પહેલા કમ્પ્યુટરનો બેઝિક કોર્સ કર્યો હોવાની કબૂલાત કરી। તેણે લેપટોપના ફ્રન્ટ કેમેરા પર પટ્ટી પણ મારી દીધી। ગુરુ શિષ્ય વચ્ચે એક અલગ જ આત્મીય સંબંધ જોવા મળે છે। ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં શિક્ષકની બદલી થતા ગ્રામજનો હિબકે ચડ્યા હતા। ધાનેરામાં આવેલી આનંદનગર પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થઈ છે। રસિક પટેલ નામના શિક્ષકની વિદાયથી બાળકો રડી પડ્યા હતા। માત્ર બાળકો જ નહીં, શિક્ષકને વિદાય આપવા આખું ગામ ઉમટ્યું હતું। ફૂલહાર, પાઘડી અને ઢોલ નગારા સાથે શિક્ષકને માનભેર વિદાય આપી હતી। ગામના સરપંચથી લઈ નાના ભૂલકાઓ વિદાયમાં જોડાયા હતા। ફૂલોનો વરસાદ, હજારોની મેદની, કર્તવ્યનિષ્ઠ હોવાનું આ પ્રમાણ છે। 18 વર્ષ કરેલી જ્ઞાનની તપસ્યા આજે ફૂલ બનીને વરસી રહી છે। આ દ્રશ્યો મહીસાગરના ડેટવાસ ગામના છે, જ્યાં એકલવ્ય માધ્યમિક શાળામાં 18 વર્ષ સુધી ફરજ બજાવનાર શિક્ષક ઇન્દ્રસિંહ ચૌહાણની બદલી થઈ। શાળામાં તેમનો છેલ્લો દિવસ હતો ત્યારે વિદાય અપાઈ। એ સમયે ન માત્ર વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરંતુ આખું ડેટવાસ ગામ હિબકે ચડ્યું। શિક્ષક માટે પ્રયોજાયેલી બધી જ કહેવતો અહીં પાણી ભરે એવી લાગણીસભર વિદાય ઇન્દ્રસિંહને અપાઈ। ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસ કરાવનારા ઇન્દ્રસિંહે પોતાની સેવા થકી અગણ્ય પ્રેમ મેળવ્યો। અહીં આચાર્ય તરીકે તેઓની બદલી કડાણા ખાતે થઈ છે। લોકલાડીરા શિક્ષકની વિદાય વેળાએ શાળા પટાંગણથી તેઓ કારમાં સવાર થયા ત્યાં સુધી પગ મૂકવાની જગ્યા ના મળે એટલી મેદની જોવા મળી। વિદ્યાર્થીઓ રીતસર રડવા લાગ્યા, ગ્રામજનો અને સ્ટાફ પણ ધ્રુસકે ધ્રુસકે રડતો જોવા મળ્યો।
ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સિઝન શરૂ થાય તે પહેલા જ સામાન્ય માણસ અને ગૃહિણીઓને મોટી રાહત મળી છે. રાજકોટમાં આજે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તહેવારો પહેલા રાજકોટમાં સિંગતેલ અને કપાસના તેલના ભાવ ઘટ્યા છે. મળતી માહિતી પ્રમાણે સાતમ આઠમના તહેવારો આવી રહ્યા છે અને આ પહેલા ગૃહિણીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજકોટમાં સિંગતેલમાં 10 રૂપિયા અને કપાસના તેલમાં 5 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે ખાદ્યતેલ માર્કેટમાં સિંગતેલનો ડબ્બો 2,950 થી 3,000 રૂપિયામાં વેચાઈ રહ્યો છે, જ્યારે કપાસના તેલના ડબ્બાનો ભાવ 1,610 થી 1,660 રૂપિયા સુધીનો છે. આ બંને તેલના ભાવમાં ઘટાડો આવ્યો છે, જો કે હજુ પણ વેપારીઓનો અંદાજ છે કે ભાવમાં ઘટાડો આવી શકે છે. રાજકોટ ગુજરાત ખાદ્યતેલ અને તેલીબિયા સંગઠને પ્રધાનમંત્રીને પત્ર લખી ખાદ્યતેલના આયાત પર અંકુશ મૂકવા માંગ કરી છે. ખરીફ પાકની સિઝન નવેમ્બરથી શરૂ થાય તે પહેલા અમલ કરવા માંગ કરવામાં આવી છે. નવેમ્બર 2022 થી ઓક્ટોબર 2023 સુધીમાં ખાદ્યતેલની આયાત 160 લાખ ટન સુધી જવાની શક્યતા છે. આયાત પર નિયંત્રણ મૂકવાથી ખાદ્યતેલમાં આંશિક વધારો આવશે પણ લાંબા ગાળે ફાયદો થશે. નોંધનીય છે કે ગુજરાતમાં સાતમ આઠમના તહેવાર પહેલા રાહતના સમાચાર આવ્યા છે. સાતમ આઠમના તહેવાર પહેલા તેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓને મોટી રાહત થઈ છે. તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં નરમાશ આવતા સામાન્ય લોકોને રાહત મળી છે. કોંગ્રેસ પછી ભાજપ પછી પાછો અપક્ષ પછી પાછો પણ ધવલસિંહ, આ બાયડના લોકોને અરવલ્લીના લોકો હવે તમારી પાસે અપેક્ષા કરે છે કે હવે ગુંદર લગાવી લો. આમ તેમ જતા નહીં ને કોઈ અમારા કાર્યકર્તાને હેરાન નહીં કરતા. ગુજરાતમાં ફરી વરસાદી માહોલને લઈને મોટો અપડેટ હવામાન વિભાગે આપ્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 2 દિવસમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે, જે બાદ ફરી વાતાવરણમાં પલટો આવશે, વરસાદનું પ્રમાણ એકદમ ઓછું થઈ જશે. આ સાથે તેમણે જણાવ્યું કે 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી છે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યમાં વાતાવરણ અંગે જણાવતા કહ્યું છે કે આગામી 24 કલાકમાં રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા છે. આ સાથે જ ઉત્તર ગુજરાતના 1-2 જિલ્લામાં વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે જાહેર કરેલ મેપ પ્રમાણે 30મી તારીખે એટલે કે રક્ષાબંધનના દિવસે નવસારી, તાપી, ડાંગ, દમણ, વલસાડ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની નહિવત શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ 7 દિવસ સુધી ડ્રાય રહેશે. આગામી 1 સપ્તાહ સુધી કોઈ સિસ્ટમ સક્રિય થાય તેવું હાલ નથી લાગી રહ્યું. મુખ્ય તોર પર વરસાદ જો આપણે નિમ્ન સ્તર પર અગલે 7 દિનોં મેં દેખી જા સકતી હૈ, જિસમે મુખ્ય તોર પર અગર હમ 24 ઘંટોં કી બાત કરે તો બહોત હલકી બારિશ જો હૈ ગુજરાત કે સાઉથ કુછ હિસ્સે મેં જો હૈ હલકી બારિશ હોને કે ચાન્સેસ હૈ, જિસમે મુખ્ય તોર પર ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ ઓર ડીએનએચ શામિલ હૈ, તથા નોર્થ ગુજરાત મેં 1-2 ડિસ્ટ્રિક્ટ મેં ભી હલકી બારિશ હોને કી સંભાવના હૈ, જિસમે બનાસકાંઠા, સાબરકાંઠા ઓર અરાવલી શામિલ હૈ. બાકી અગર હમ સૌરાષ્ટ્ર ઓર કચ્છ રીજન કી બાત કરે તો વો અગલે 7 દિનો તક મુખ્ય તોર પર ડ્રાય રહેને કી સંભાવના હૈ. ઓર ડે 2 કી હમ અગર બાત કરે તો ગુજરાત રીજન મેં મુખ્ય તોર પર સાઉથ ગુજરાત મેં જો હૈ કુછ હિસ્સો મેં જો હૈ હલકી બારિશ હોને કી સંભાવના, જિસમે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ ઓર ડીએનએ શામિલ હૈ. ઓર ડે 2 ઓનવર્ડ જો હૈ પૂરે ગુજરાત મેં મુખ્ય તોર પર બારિશ કે ચાન્સીસ બહોત કમ હૈ. વડોદરાના કમલેશ્વર મહાદેવ મંદિરના મહંતની અનન્ય શિવ આરાધના જોવા મળી. છેલ્લા 13 દિવસથી મહંત ખડે પગે ઉભા રહીને મહાદેવની આરાધના કરી રહ્યા છે. મહંત રાજુગીરી અહીં મંદિરમાં 40 વર્ષથી પૂજા કરી રહ્યા છે, ત્યારે આ વર્ષે શ્રાવણમાં લોક કલ્યાણ અર્થે મહંત નકોડા ઉપવાસ સાથે ભોળાનાથની આકરી તપસ્યા કરી રહ્યા છે. શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓ શિવજીને પ્રસન્ન કરવા માટે ભક્તિ કરતા હોય છે. હાલ આ મહંતની આખરી તપસ્યા જોઈને સૌ કોઈ ચોંકી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શ્રાવણમાં શિવ મહિમાનું વિશેષ મહાત્મ્ય રહ્યું હોવાથી શિવ ભક્તો ઉપવાસ અને ભગવાન શિવની આરાધના કરતા હોય છે. શ્રાવણ માસને ભક્તો અતિ શુભ માની ભગવાન શિવની પૂજા કરે છે અને બિલીપત્ર ચઢાવે છે, તો વળી કેટલાક શિવ ભક્તો આખો માસ ઉપવાસ કરીને શિવલિંગ પર દૂધ, બિલીપત્ર ચઢાવીને યથાશક્તિ દાન કરીને ઓમ નમઃ શિવાયના જાપ કરીને ભગવાન શિવના આશીર્વાદ અને કૃપા દ્રષ્ટિ મેળવી રહ્યા છે.
ત્યારે વડોદરાના કમલેશ્વર મહાદેવ મંદિરના મહંતની અનન્ય શિવભક્તિ જોઈને શિવભક્તો ધન્ય થઈ રહ્યા છે। 30-40 વર્ષથી હું પૂજા પાઠ કરી રહ્યો છું। મહાદેવનું મંદિર છે અને શ્રાવણ માસમાં મને એક ભાવના જાગી છે, મહાદેવ તો શ્રાવણ મહિનાની અંદર હું ખડે પગે ખડકથી રહી અને એક તપિક્ષા કરી રહ્યો છું લોક કલ્યાણ માટે।